નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? હા, તો સરસ. આપણે આંકડાશાસ્ત્રમાં ચોથું પ્રકરણ પ્રસારમાં એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો એમાં આપણે છેલ્લે સ્વાધ્યાય 4.2 એટલે કે એના જે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક એના પ્રસારનું જે સાપેક્ષ અને નિરપેક્ષ જે માપ છે એના દાખલા આપણે ગણ્યા હતા. તો આજે આપણે આગળ જે ક્રમિક આપણા જે સ્વાધ્યાય છે એમાં આગળ જો 4.3 જે સ્વાધ્યાય છે એમાં આપણે સરેરાશ વિચલન અને વિચલનાંકના દાખલા છે. તો એ દાખલા આપણે અભ્યાસક્રમમાંથી રદ થઈ ગયેલા છે એટલે આપણે એના પછીનું જે સ્વાધ્યાય છે, સ્વાધ્યાય 4.4, તો એના જે દાખલા છે એ આપણે ગણીશું. તો મારું જે પાઠ્યપુસ્તક છે એમાં તમે જુઓ તો પેજ નંબર 149 ઉપર એ સ્વાધ્યાય આપણને આપેલું છે, સ્વાધ્યાય 4.4. તો આમાં આપણે પ્રસારનું જે આપણે ચોથું જે માપ છે, પ્રમાણિત વિચલન અને પ્રમાણિત વિચલનાંક, તો એને લગતા દાખલા જે છે એ આપણે શીખવાના છે અને સમજવાના છે. તો એ રીતે આપણે સ્વાધ્યાય જે છે 4.4 છે, પેજ નંબર જુઓ 149 ઉપર તમારા પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય આપેલું છે. તો આ વિડીયો દ્વારા તમે એ દાખલા આપણે કેવી રીતે ગણાય છે એ જોઈ સમજી અને પછી જાતે તમે એને ગણજો, અને મારી સાથે જો તમે ગણી શકતા હો તો એ રીતે પણ તમે ગણી શકો છો. તો આપણે જુઓ, પહેલો દાખલો આપણે એમાં જોઈએ તો આપણને કીધું છે, ગણિતની 100 ગુણની જે કસોટી છે એમાં 9 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ આપણને આપેલા છે. તો એ જે અવલોકનો આપણને આપેલા છે, 9 અવલોકનો, અને પછી આપણને કીધું છે આ માહિતી પરથી વિદ્યાર્થીઓએ મેળવેલા જે ગુણ છે એનું પ્રમાણિત વિચલન શોધો. બરાબર. તો આપણને જે માહિતી જો આપી છે એને અવર્ગીકૃત માહિતી કહેવાય, કારણ કે આપણને 9 અવલોકનો આપણને આપેલા છે. તો અવર્ગીકૃત માહિતી પરથી આપણે પ્રમાણિત વિચલન જે છે એ શોધવાનું છે. તો પહેલો દાખલો આપણે એ રીતે ગણીએ, આપણે પ્રમાણિત વિચલન એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન પ્રમાણિત વિચલન એનું મેળવવાનું છે. જે અવલોકનો આપણને આપેલા છે એ પ્રમાણેની અવર્ગીકૃત માહિતી છે, તો એ આપણે આપણે એ જાણ માટે. બરાબર. હવે અવલોકનો જે આપણને આપેલા છે, જુઓ 9 વિદ્યાર્થીઓના ગુણ, એ અવલોકનો આપણે પહેલાં લખીએ. અવલોકનો XI બરાબર આપણને 64, 63, 72 એ અવલોકનો આપણને આપેલા છે. જુઓ 64, 63, 72, 65, 68 પછી આપણે 69 પછી 66 અને 67 અને પછી 69. આ રીતે આપણને જો 9 અવલોકનો આપેલા છે એટલે આપણે n બરાબર 9 થશે. 9 અવલોકનો છે એટલે આપણે અવલોકનોની જે સંખ્યા છે એ પ્રમાણે આપણે n બરાબર શું થશે? 9. તો હવે આપણે એનું જે પ્રમાણિત વિચલનનું માપ આપણે જેવું મેળવવાનું છે, તો આપણે અવલોકનો જે છે એનો સરવાળો કરી અને એનો મધ્યક આપણે મેળવવો પડશે, અને એના આધારે આપણે એના જે વિચલન જે કહેવાય એનું એ પણ આપણે મેળવીશું. તો એના માટે આપણે જે અવલોકનો છે એને આ રીતે આપણે કોષ્ટકમાં એને ઊભા લખી, જુઓ જે અવલોકનો આપણને આપેલા છે એને આપણે કોષ્ટકમાં બતાવીએ. જુઓ ગુણ એટલે કે XI, તો એને આપણે ઊભા લખી 64, પછી જુઓ 63, જે કંઈ અવલોકનો આપણે છે 72, 65, 68
બોતેર પાસઠ અડસઠ પછી આપણે ઓગણસિત્તેર પછી જુઓ છાસઠ પછી આપણને સડસઠ અને ઓગણસિત્તેર તો આ જે નવ અવલોકનો આપ્યા છે એને આપણે ઊભા લખ્યા હવે આપણે એનો મધ્યક શોધવા માટે આપણે શું કરવું પડશે કે એનો સરવાળો જે છે એ આપણે કરવો પડશે તો આ જે અવલોકનો આપણને આપેલા છે જુઓ એનો સરવાળો આપણે કરીએ તો સિગ્મા એક્સ બરાબર આપણને 603 મળે છે જુઓ એનો સરવાળો જે છે એ આપણને 603 મળે છે સરવાળો તો એ સરવાળાને આધારે આપણે એનો મધ્યક શોધીશું અને એ મધ્યક જે છે એ આપણે દરેક અવલોકનમાંથી બાદ કરી અને આપણે એ રીતે એનું વિચલન મેળવવાનું જુઓ એક્સ આઈ માઇનસ એક્સ બાર એટલે કે એક્સ બાર બરાબર જે મધ્યક આપણે મળે એ આપણે એમાંથી બાદ કરવાનું અને પછી આપણે એનો વર્ગ કરવાનો છે એક્સ આઈ માઇનસ એક્સ બાર જે મળે એનો આપણે વર્ગ કરીશું તો આ રીતે આપણે એમાં ગણતરી કરવાની છે આ રીતે તો આપણે પહેલાં એનો મધ્યક મેળવીએ કે મધ્યક આપણે એક્સ બાર બરાબર એટલે સિગ્મા એક્સ આઈ ભાગ્યા એન એનું સૂત્ર તો આપણે જાણીએ છીએ મધ્યકનું તો જે અવલોકનો છે આપણે એનો સરવાળો કર્યો જુઓ 603 અને અવલોકનોની સંખ્યા આપણે 9 છે તો 603 ભાગ્યા 9 આપણે કરી એટલે એનો મધ્યક જે છે એ આપણને મળશે તો જુઓ 603 ભાગ્યા આપણે 9 કરીએ તો 67 ગુણ આપણને એનો મધ્યક મળે છે 67 મધ્યક મળે તો હવે એ 67 મળ્યો એને આપણે શું કરવાનું છે એક્સ આઈ માઇનસ એક્સ બાર બરાબર એટલે કે એક્સ બાર બરાબર આપણે જે 67 છે એ આપણે બધા અવલોકનમાંથી બાદ કરવાનું એટલે એને એનું વિચલન એક પ્રકારનું કહેવાય ડેવિએશન તો એ રીતે આપણે એનું બરાબર બધા અવલોકનમાંથી બાદ કરીએ એટલે કે એક્સ આઈ માઇનસ આપણે એક્સ બાર મેળવીએ એક્સ આઈ એટલે કે અવલોકન એટલે દરેક અવલોકનમાંથી આપણે મધ્યક બાદ કરવાનું એટલે જુઓ 64માંથી આપણે 67 જાય તો માઇનસ 3 પછી 63માંથી જુઓ આપણે 67 જાય એ રીતે આપણે બધા અવલોકનમાંથી એને બાદ જે છે એ આપણે કરતા જવાનું છે જુઓ તો માઇનસ 4 જુઓ પછી 72 છે તો એમાંથી આપણે 67 જાય એટલે આપણે 5 આવશે 65માંથી આપણે 67 જાય તો માઇનસ 2 જુઓ 68માંથી આપણે 67 જાય તો 1 પછી 69 છે એમાંથી આપણે 67 જાય એટલે જુઓ 2 પછી 66 છે એમાંથી 67 જાય તો 1 67 છે એમાંથી 67 જાય તો 0 છેલ્લે આપણે 69 માંથી 67 જાય તો એ 2 છે આ રીતે આપણે એનું જે એક્સ આઈ માઇનસ એક્સ બાર જે કહેવાય બરાબર એ આપણે મેળવી બરાબર પછી હવે આપણે એનો વર્ગ કરવાનો છે જુઓ આ જે આપણે મેળવ્યું એનો વર્ગ કરવાનો એટલે માઇનસ 3 છે એનો વર્ગ આપણે 9 થાય કારણ કે વર્ગમાં માઇનસ માઇનસ પ્લસ થઈ જાય પછી આપણે માઇનસ 4 છે એનો વર્ગ જુઓ 16 5નો વર્ગ 25 2નો વર્ગ આપણે 4 પછી 1નો વર્ગ 1 પછી 2નો વર્ગ 4 પછી 1નો વર્ગ 1 0નો વર્ગ આપણે 0 2નો વર્ગ જુઓ 4 તો આપણે એનો વર્ગ કર્યો હવે આપણે એનો સરવાળો કરવાનો છે વર્ગ કર્યા પછી બરાબર તો સરવાળો આપણે એનો જે કરીએ જે આપણને પરિણામો છે એનો સરવાળો આપણે કરીએ એટલે એ આપણે 64 આનો સરવાળો આવશે બરાબર તો એ સરવાળો આપણે મેળવ્યો હવે આપણે પ્રમાણિત વિચલન છે એનું જે અવર્ગીકૃત માહિતી માટે આપણે જે સૂત્ર આગળ મેં તમને સૂત્રો લખાવ્યા પ્રમાણિત વિચલન છે એને સંકેતમાં એસ વડે દર્શાવવામાં આવે છે તો એનું સૂત્ર આપણે લખવાનું બરાબર એસ બરાબર એનું સૂત્ર જુઓ સિગ્મા એક્સ આઈ માઇનસ એક્સ બાર જે આપણે કર્યું એનો વર્ગ અને સિગ્મા એન એનું સૂત્ર જે છે અને પછી એનું વર્ગમૂળ આવશે એનું આપણે ઘન વર્ગમૂળ કરવાનું તો એ રીતે આપણે એની કિંમત મૂકીએ જુઓ એટલે કે આપણને 64 જે સરવાળો મળ્યો છે તો 64 ભાગ્યા 9 અને એનું ઘન વર્ગમૂળ બરાબર તો જુઓ 64 ભાગ્યા 9 જે છે એ આપણે કરીએ તો 7.11 કેલ્ક્યુલેટરમાં આપણે કરીએ તો 7.11 આપણને મળે છે પછી એનું વર્ગમૂળ 7.11 જે છે
એનું વર્ગમૂળ 2.67 આપણને મળી ગયું. તો 2.67 ગુણ એ આપણું પ્રમાણિત વિચલન થયું, બરાબર. અને જો પ્રમાણિત વિચલનાંક આપણને શોધવાનું કીધું હોય તો આપણે શું કરવાનું, એનું સૂત્ર મૂકવાનું. આપણે એનું સૂત્ર પણ લખ્યું છે, એસ ભાગ્યા એક્સ બાર. એટલે આ જે માપ મળ્યું એને તમે એક્સ બાર વડે ભાગો તો આપણને શું મળે, પ્રમાણિત વિચલનાંક મળે, બરાબર. પણ અહીંયા જો કે આપણને પ્રમાણિત વિચલન જ શોધવાનું કીધું છે, એટલે આપણે એ માપ બતાવ્યું છે. પણ તમારે ખ્યાલ રાખવાનું કે જો પ્રમાણિત વિચલનાંક આપણને શોધવાનું કીધું તો આપણે એ રીતે એને મેળવી શકીએ. તો આપણે જુઓ, પહેલો દાખલો ગણ્યું, બરાબર. જે અવલોકનો આપણને આપ્યા હતા એને આપણે ઊભા લખ્યા, પછી એનો આપણે મધ્યક મેળવ્યું, સરવાળો કરી, અને મધ્યકને આધારે આપણે એક્સ માઇનસ એક્સ બાર મેળવ્યું. પછી આપણે એનો વર્ગ કર્યો, એનો જે સરવાળો આપણને મળ્યો એને આપણે સૂત્રમાં મૂક્યો. તો આ રીતે જ્યારે અવર્ગીકૃત માહિતી આપી હોય ત્યારે એનું પ્રમાણિત વિચલન કેવી રીતે શોધાય, બરાબર, એ મધ્યકને આધારે આપણે જોયું. તો એ જ રીતે આપણે, બરાબર, બીજો દાખલો પછી આગળ ગણીએ આપણે. તો જુઓ, બીજો જે એ દાખલો છે એમાં આપણને રકમ જે આપી છે એ તમને આ રીતે જ અવલોકનો આપેલા છે. જુઓ, એક વિસ્તારમાં 5 સર્વિસ સ્ટેશનમાં કોઈ એક દિવસે સર્વિસ માટે આવેલી કારની સંખ્યા, એટલે એમાં પણ આપણને છૂટા છવાયા અવલોકનો જે આપેલા છે. જુઓ, 2, 3, 11, 8 અને 9, તો એ આપણને 5 અવલોકનો આપેલા છે. જુઓ, તો એ જેમ આપણે પહેલો દાખલો ગણી સેમ એ જ રીતે તમે બીજો દાખલો હવે જાતે ગણી શકશો. તો બીજો દાખલો જે છે અવલોકનો ઉપા લખી અને એમાંય તમને જુઓ પ્રમાણિત વિચલન તમને શોધવાનું કીધું છે. તો એ રીતે એ દાખલો જે છે એ તમે ગણી નાખજો, કારણ કે જે આપણે પહેલો ગણ્યો એના જેવું જ છે. તો આપણે ત્રીજો દાખલો ગણીએ. તો ત્રીજા દાખલામાં આપણને જુઓ કીધું છે, એક બેંકમાં થાપણની રકમ 1000 રૂપિયામાં અને થાપણદારોની સંખ્યા દર્શાવતી માહિતી આપણને આપી છે. એટલે જુઓ, જે માહિતી આપી છે તો આપણને હવે ખ્યાલ આવી જાય કે જે માહિતી આપણને XI અને FIના સ્વરૂપમાં આપી છે, હા, એટલે આપણને એ માહિતી જે આપી છે એ અસતત માહિતી કહેવાય, બરાબર. તો અસતત માહિતી છે અને નીચે આપણને કીધું કે આ માહિતી પરથી થાપણની જે રકમ છે એનો પ્રમાણિત વિચલનાંક શોધો. તો આપણને આમાં પ્રમાણિત વિચલનાંક, બરાબર, પ્રસારનું જે સાપેક્ષ માપ છે એ શોધવાનું કીધું. તો પ્રમાણિત વિચલનાંકનું સૂત્ર આપણે શું થાય, એસ ભાગ્યા એક્સ બાર. તો આપણે પહેલાં એસ તો મેળવવું જ પડે, પ્રમાણિત વિચલન તો આપણે મેળવવું જ પડે, એક્સ બાર તો આપણે શોધીએ જ છીએ, બરાબર. તો પ્રમાણિત વિચલન પછી એના આધારે આપણને મળે. તો આપણે એ રીતે દાખલો ગણવાનો છે. પ્રમાણિત વિચલનાંક આપણને યુ શોધવાનું કીધું. તો દાખલા નંબર 3, યુ પ્રમાણિત વિચલનાંક જે છે એ આપણે મેળવવાનું છે. તો જુઓ, જે રકમ આપી છે આપણને અસતત માહિતી છે, તો એ તમારે ખાસ જુઓ ખ્યાલ રાખવાનું કે આ માહિતી જે છે એ આપણે અસતત માહિતી છે. તો હવે એની ગણતરી માટે આપણે જે માહિતી છે એને આપણે કોષ્ટક દોરી અને આપણે આગળ ગણતરી એ રીતે આપણે કરવી પડશે. તો જે માહિતી આપણને આપી છે જુઓ એને આપણે XI અને FI એના સ્વરૂપમાં આપણે એને ઊભું બતાવીએ, XI FIના સ્વરૂપમાં, બરાબર. તો જુઓ, થાપણની જે રકમ છે એ આપણે XI કહેવાય, થાપણ એ રૂપિયામાં આપણને આપ્યું છે. અને થાપણદારોની જે સંખ્યા છે, થાપણદારો એ આપણે એની આવૃત્તિ કહેવાય FI, એટલે કે XI અને FI, બરાબર. તો XI FI જે છે એના અવલોકનો આપણે લખીએ. જુઓ, 5, 10, 15, 20, 25, જુઓ 5, 10, 15, પછી 20, પછી આપણે જુઓ 25, પછી 30 અને 35. તો આ અવલોકનો આપણે ઊભા લખીએ XI, પછી આપણે આવૃત્તિ જે આપી છે એ લખીએ, બરાબર. 2, 7, 11, 15, જુઓ 2, 7, 11, પછી 15, પછી 10, 4 અને 1. તો આ રીતે આપણે FI લખ્યું, આવૃત્તિ. તો FIનો આપણે જે સરવાળો કરીએ એને N કહેવાય. હા, અને દાખલાની અંદર
अपन ने जो के ऊपर कीधु नहीं पण आपणे एनो सरवाळो जे करी fi नो तो ए 50 आनो सरवाळो थाय छे यु तो अहीं आपणे n बराबर 50 थशे n बराबर એટલે કે અવલોકનોની સંખ્યા હવે આપણે એનો મધ્યક જે છે બરાબર એ અહીંયા જે શોધવા માટે આપણે જે ક્રિયા કરીએ છીએ એટલે કે પ્રમાણિત વિચલનનું જે સીધું સૂત્ર આપણે છે મેં તમને જે લખાવ્યું છે xi fi બરાબર તો એ સૂત્ર પ્રમાણે આપણે ગણતરી કરીશું તમારી જે ચોપડી છે એમાં માનો કે ટૂંકી રીત di વાળી આપી છે બરાબર પણ આપણે સીધી રીત જે કહેવાય કારણ કે આપણે જે સ્થાનિય સરેરાશના માપ અને એ આપણે શીખ્યા મધ્યવર્તી સ્થિતિના માપ તો એમાં આપણે સીધી રીતે જ બધા દાખલા શીખ્યા છે તો સીધી રીત જે છે મેળવવાની તો એ રીતે આપણે xi fi બરાબર એટલે આગળ આપણે જો આ બેનો ગુણાકાર કરીશું fi xi અને પછી આપણે એનો વર્ગ કરવાનો છે જે fi xi જે છે એનો વર્ગ આપણે કરીશું fi xi નો વર્ગ આપણે મેળવીશું આમાં તો પહેલા આપણે બંનેનો ગુણાકાર છે એટલે એ રીતે આપણે આ બંનેનો fi xi જો ગુણાકાર 5 ગુણ્યા 2 એટલે 10 પછી 10 ગુણ્યા 7 એટલે જો 70 15 ગુણ્યા 11 એટલે એ આપણે કેલ્ક્યુલેટર દ્વારા જો કરી નાખીએ 165 જો પછી આપણે 20 ગુણ્યા 15 ગુણ્યા 20 એટલે એ આપણે 300 થશે પછી 25 ગુણ્યા 10 એટલે જો 250 30 ગુણ્યા 4 એટલે 120 અને 35 એકા 35 જો તો આ આપણે fi xi કર્યું એને આપણે સૂત્રમાં મૂકવું પડશે હવે એનો સરવાળો અહીંયા સરવાળો એ તો આપણે સરવાળો જે છે બરાબર જો સરવાળો આપણે એનો કરી એટલે કે 80 વત્તા જો 165 વત્તા આપણે આગળ જે બે રકમ છે એનો સરવાળો જો 550 વત્તા આપણે 120 અને વત્તા 35 એટલે આનો સરવાળો આપણે 950 આપણને મળે છે સરવાળો બરાબર હવે આપણે જો એનો સરવાળો મેળવ્યો હવે આપણે fi xi નો વર્ગ જે છે એ કરવાનો છે એટલે કે આનો વર્ગ આપણે નથી કરવાનો fi xi નો વર્ગ એટલે આપણે શું કરવાનું છે કે fi xi ગુણ્યા xi એટલે જે fi xi ની xi સાથે ગુણવાનું છે એ ખાસ ખ્યાલ રાખજો બરાબર આપણે fi xi નો વર્ગ લખ્યો છે પણ આનો સીધો વર્ગ આપણે નથી કરવાનો જે આપણે fi xi મેળવી એને આપણે xi સાથે ગુણવાનું છે બરાબર અને પછી એનો આપણે સરવાળો કરવાનો છે તો એ રીતે જુઓ પહેલું આપણે 10 ગુણ્યા 5 એટલે 50 પછી 70 ગુણ્યા 10 એટલે જુઓ 700 પછી આપણે 165 ગુણ્યા આપણે 15 કરી લેજો 165 ગુણ્યા 15 એટલે એ આપણે થશે જો 2475 પછી આપણે 300 ગુણ્યા 20 એટલે એ આપણે જો 6000 પછી આપણે 250 ગુણ્યા 25 એટલે એ આપણે 6250 બરાબર જો 250 ગુણ્યા આપણે 25 એટલે 6250 છે પછી આપણે 120 ગુણ્યા 30 એટલે એ આપણે 3600 થશે પછી આપણે 35 ગુણ્યા 35 બરાબર એટલે જો 35 ગુણ્યા 35 આપણે કરીએ એટલે 1225 થયું તો આ ખાસ જો ખ્યાલ રાખજો આપણે સીધી રીતે di વાળી ટૂંકી રીતે આપણે નથી ગણ્યું સીધી રીતે આપણે ગણ્યું છે કારણ કે કેલ્ક્યુલેટર દ્વારા આપણે સરવાળા કે બરાબર ગુણાકારની બધી ક્રિયાઓ આપણે કરી શકીએ છીએ તો એ રીતે આપણે જો સીધી રીત પ્રમાણે આપણે fi xi ગુણ્યા xi કર્યું હવે આપણે આનો સરવાળો કરવાનો છે તો પહેલા આપણે આ બેનો સરવાળો જુઓ 750 વત્તા આપણે 2475 વત્તા જુઓ 6000 બરાબર વત્તા આપણે 6250 વત્તા જુઓ 3600 વત્તા આપણે 1225 એટલે જુઓ 20300 આનો સરવાળો થાય છે બરાબર હવે આપણે સરવાળો થઈ ગયો fi xi નો જે વર્ગ કર્યો એનો હવે આપણે સીધું સૂત્ર પ્રમાણિત વિચલનનું મૂકીએ જુઓ s બરાબર તો એનું સૂત્ર આપણે વર્ગમૂળમાં બરાબર અસતત અને સતત માહિતી માટે જુઓ સૂત્ર આપણે મેં તમને લખાવ્યું છે સરખું જ છે એટલે એ આપણે આ રીતે આવશે જુઓ સિગ્મા fi xi નો વર્ગ
भागिया एन पची माइनस काउंस मा अपने सिग्मा एफ आई एक्स आर भागिया एन अने एनो जो बार वर्ग आवशे એટલે સૂત્ર બરાબર ધ્યાન રાખજો બરાબર ક્યાં કેવી રીતે આપણે વર્ગ મૂકવાનું છે હવે સૂત્ર પ્રમાણે આપણે કિંમત મૂકી જો સૂત્ર પ્રમાણે આપણે કિંમત મૂકી તો fxi નો વર્ગ જો બરાબર એટલે આપણે આ જે વર્ગ મેળવ્યો એ પરિણામમાં મૂકવાનું 20300 ભાગ્યા આપણે n n એટલે આપણે જો 50 છે પછી માઈનસ माइनस आपणे सिग्मा एफ आई एक्स आई એટલે આ સરવાળો જે આપણે કર્યો એ જુઓ 950 અને n બરાબર આપણે 50 છે એટલે એનો ભાગાકાર થાય અને એનો વર્ગ એનો પછી 12 વર્ગ છે હવે આપણે આગળ સાદો રૂપ આપીએ તો 20300 બરાબર ભાગ્યા આપણે 50 કરી તો એ આની કિંમત જુઓ 406 થાય છે અને માઇનસ આપણે 900 ભાગીએ બરાબર 950 યુ ભાગ્યા આપણે 50 કરી તો એ 19 આપણે આવે છે એટલે 19 નો વર્ગ એટલે આ તમે જુઓ તો મધ્યક જ છે યુ હા એટલે 19 નો વર્ગ યુ એટલે આપણે 406 માઇનસ આપણે 19 જે છે એનો વર્ગ એટલે કે 19 ગુણ્યા 19 આપણે કરીએ તો એ આપણે 361 થઈ હવે 406 છે તો એમાંથી આપણે 361 છે એ બાદ કરીએ 406 તો આપણે 45 એનું આપણને કિંમત મળી જો વર્ગમૂળમાં 45 તો જે 45 છે એનું આપણે વર્ગમૂળ જે છે એ આપણે કરીએ 406 જો 406 માઈનસ આપણે 361 એટલે 45 જે મળ્યું હવે એનું વર્ગમૂળ આપણે કરવાનું છે જો 45 છે એનું વર્ગમૂળ એટલે 6.70 અને 70 ની પાછળ જો 8 છે એટલે કે 6.71 બરાબર 70 ની પાછળ 8 છે એટલે 71 થઈ જાય એટલે 6.71 ગુણ જે છે એ એનું પ્રમાણિત વિચલન આપણને મળ્યું બરાબર હવે આપણે એનો આપણે જે પ્રમાણિત વિચલનાંક શોધવાનું છે એટલે જે પ્રમાણિત વિચલન આપણને મળી એને સૂત્ર પ્રમાણે આપણે એનો મધ્યક વડે ભાગવાનું એક્સ બાર વડે તો એક્સ બાર આપણે મેળવી લીધી જો એક્સ બાર બરાબર આપણે સીધી રીત આપણે જે શીખ્યા આપણે સિગ્મા એફ આઈ એક્સ આઈ અહીંયા આપણે કરેલું જ છે યુ એટલે સિગ્મા એફ આઈ એક્સ આઈ યુ ભાગ્યા આપણે એન એટલે એ અહીંયા આપણે ગણતરી કરી છે યુ 950 ભાગ્યા 50 એટલે એનો મધ્યક આપણે કેટલો છે તો અહીંયા મધ્યક છે કે જો 19 બરાબર તો મધ્યક આપણે 19 છે તો હવે જે માપ આપણને મળ્યું છે 6.71 એને આપણે 19 છે છે બરાબર એના વડે ભાગીએ એટલે પ્રમાણિત વિચલન આવી જાય તો એ રીતે આપણે એ માપ મેળવીએ જો પ્રમાણિત વિચલન આપણે મેળવીએ તો એ માપ આપણે એનું સૂત્ર આપણે s ભાગ્યા જુઓ x બાર s ભાગ્યા x બાર તો એ રીતે આપણે એનું સૂત્ર પ્રમાણે કિંમતો મૂકીએ જુઓ 6.71 એ આપણે પ્રમાણિત વિચલન છે x બાર બરાબર આપણે 19 છે તો એ બંને જે છે એનો આપણે ભાગાકાર કરી તો પ્રમાણિત વિચલન આપણને જુઓ 0.35 નીચે એ મળે છે આ આપણે જવાબ મળશે તો આ રીતે આમાં આપણે જુઓ જે અસતત આપણે માહિતી હતી તો એનું આપણે પ્રમાણિત વિચલન અને વિચલનાંક જે છે એ આપણે ગણી બરાબર તો પ્રમાણિત વિચલનાંક જો આપણને ડાયરેક્ટ કીધું હોય તો પણ આપણે પ્રમાણિત વિચલન જે છે એ તો મેળવવું પડે અને મધ્યક પણ મેળવવું પડે અને એના આધારે પ્રમાણિત વિચલનાંક આપણને મળે તો જુઓ જ્યારે અસતત માહિતી હોય આવો કોઈ પણ દાખલો હોય તો જે અવલોકનો છે એફ આઈ એક્સ આઈ એને લખી એનો ગુણાકાર કરવાનો પછી આ રીતે આપણે વર્ગ કરવાનો જે સરવાળા છે એ બધા આપણે સૂત્રમાં મૂકવાના થશે તો સૂત્રો જે છે એ આપણે યાદ રાખવા પડે એ પ્રમાણે તો જે જુઓ બીજો જે દાખલો છે એટલે ત્રીજો એ આપણે ગણ્યો પછી ચોથો દાખલો આપણે આગળ જોઈએ તો એ જુઓ આપણને સતત માહિતી આપી છે વર્ગો જે છે ચોથો અને પાંચમો દાખલો બંને આપણે એવા જ છે તો ચોથો આપણે ગણી
तो એના આધારે પછી પાંચમો દાખલો છે એ પણ તમે હોમવર્કમાં ગણી શકશો તો આપણે આગળ જો દાખલા નંબર 4 જે છે બરાબર એમાં જો જે રકમ આપી છે કે જે 50 પેડી છે તો છેલ્લા વર્ષમાં થયેલ નફાની વિગત આપણને આપી છે અને વર્ગોમાં માહિતી છે એટલે એને સતત માહિતી કહેવાય અને એના પરથી આપણને કીધું કે એનું પ્રમાણિત વિચલન શોધો પ્રમાણિત વિચલન જે છે એ આપણે શોધવાનું છે જો એનું પ્રમાણિત વિચલન તો એ રીતે આપણે એની ગણતરી જે કરીએ અને જે માહિતી આપણને આપી છે એ જો સતત માહિતી છે બરાબર એ આપણે ધ્યાન રાખવાનું તો હવે આપણે ગણતરી માટે જો જે વર્ગો આપણને આપેલા છે બરાબર એને આપણે ઊભા લખીશું પછી એની આવૃત્તિ જે છે એ આપણે લખીશું બરાબર તો જે વર્ગો આપણને અહીંયા આપેલા છે જો નફો એના વર્ગો છે નફો એના વર્ગો આપણને આપેલા છે અને પેઢીઓની સંખ્યા જો પેઢીઓ એટલે એ આપણે FI થાય પેઢીઓની સંખ્યા એટલે FI તો એ રીતે આપણે જો જે વર્ગો આપેલા છે 0 થી 10 પછી જો 10 થી 20 પછી આપણે 20 થી 30 પછી 30 થી 40 એટલે જો 10 10 ની વર્ગ લંબાઈ પ્રમાણે આ ચાર વર્ગો આપણને આપેલા છે વર્ગ લંબાઈ તો સરખી જ છે પછી આપણે FI ની જે આપી છે આવૃત્તિ એ આપણે લખી દીધું એટલે 7 6 15 12 અને 10 અને આનો આપણે સરવાળો કરીએ તો દાખલામાં ઉપર આપણને કીધું છે જો 50 પેઢીઓ જે છે એનો આપણે નિદર્શ છે તો n બરાબર 50 થશે હવે આપણે હમણાં જ દાખલો ગણ્યો સતત પ્રમાણે તો હવે આપણે શું કરવાનું XI મેળવવાનું તો આપણે વર્ગો હોય તો વર્ગો છે એની મધ્ય કિંમત આપણે આગળ મધ્યકની બધા દાખલા શીખ્યા છે તો આની મધ્ય કિંમત આપણે મેળવીએ તો XI આવી જાય એટલે જે વર્ગો છે એની મધ્ય કિંમત આપણે મેળવવાની જો XI તો એ XI આપણને મળે પછી એના આધારે આપણે જો FI XI કરવાનું છે આપણે FI XI અને હમણાં જેમ આપણે ગણી એમ આપણે FI XI નો વર્ગ જે FI XI નો વર્ગ એટલે કે FI XI ગુણ્યા XI આપણે કરવાનું તો જે અસતત માહિતીનો હમણાં જ આપણે દાખલો ગણ્યો એની જેમ જ આપણે અહીંયા દાખલો ગણાશે તો આપણે XI મેળવીએ જે વર્ગો છે એની મધ્ય કિંમત એટલે પહેલો વર્ગ છે એની મધ્ય કિંમત એટલે એની અધ સીમા અને બરાબર ઉર્ધ્વ સીમા બંનેનો સરવાળો ને એનો તફાવત એટલે જો આ 10 સરવાળો એનો મધ્ય કિંમત આપણે 5 થાય 10 ભાગ્યા 2 એટલે 5 પછી આપણે દરેક વર્ગની વર્ગ લંબાઈ જો સરખી છે 10 10 પછી જો 10 અને 20 એટલે એનો સરવાળો 30 થાય તો એની મધ્ય કિંમત આપણે 30 ભાગ્યા 2 એટલે 15 એટલે આપણે 10 10 ઉમેરતા જઈએ તો મધ્ય કિંમત આપણે આવતી જાય કારણ કે દરેક વર્ગની આપણે વર્ગ લંબાઈ શું છે સરખી છે આ દરેક વર્ગ આપણે છે એની વર્ગ લંબાઈ 10 10 સરખી છે તો XI વિશે આપણે જાણીએ છીએ કે આ રીતે મળે બરાબર હવે આપણે એનો ગુણાકાર કરવાનો છે તો આપણે 7 ગુણ્યા 5 જો પહેલા 35 પછી આપણે 15 ગુણ્યા 6 એટલે 20 પછી આપણે 25 ગુણ્યા 15 કરીએ તો એની કિંમત આપણને મળે છે 375 પછી આપણે 12 ગુણ્યા 35 કરીએ જો 12 ગુણ્યા 35 તો એ 420 પછી 45 ગુણ્યા 10 એટલે જુઓ 450 તો આ રીતે આપણે સીધી રીત જે છે એ પ્રમાણે દાખલો ગણી શકીએ છીએ હવે આનો આપણે સરવાળો કરવાનો જુઓ કે 35 બરાબર જુઓ 35 વત્તા આપણે 90 વત્તા જુઓ 375 વત્તા આપણે 420 વત્તા આપણે 450 તો 1370 આ સરવાળો જે છે બરાબર એ આપણે થયો 1370 હવે આપણે FI XI ગુણ્યા XI કરવાનું એટલે આ FI XI ગુણ્યા XI બંને આપણે જુઓ બાજુમાં જ છે એના વર્ગ પ્રમાણે એટલે જુઓ 35 ગુણ્યા આપણે 9 કરી
तो पहलू आपणे जो 315 પછી આપણે 15 ગુણ્યા 90 જો 15 ગુણ્યા આપણે 90 કરીએ તો જો 1350 પછી આપણે 375 બરાબર ગુણ્યા આપણે 25 કરીએ તો 9375 પછી આપણે 420 જો 420 ગુણ્યા આપણે 35 કરીએ તો જો 14700 અને આપણે છેલ્લે 450 ગુણ્યા આપણે 45 કરી તો 20250 હવે આપણે એનો સરવાળો જે છે એ કરવાનો છે જો 315 વત્તા 1350 વત્તા જો 9375 વત્તા આપણે 14700 વત્તા આપણે 20250 એટલે 45000 990 નો સરવાળો તો જો હમણાં જ આપણે જે દાખલો ગણી એની જેમ જ છે આ આપણને FIXI ની મળી પણ આપણે જે વર્ગો આપેલા હતા તો આપણે એની મધ્ય કિંમત ની મળી બરાબર તો હવે આપણે જે અહીંયા આપણને પ્રમાણિત વિચલન ગણવાનું કીધું છે S તો એનું સૂત્ર જે છે એ આ રીતે આપણે મૂકી બરાબર જો સિગ્મા FIXI નો વર્ગ ભાગ્યા n માઇનસ સિગ્મા FIXI ભાગ્યા n એનો આપણે 12 વર્ગ આવશે તો આ સૂત્ર પ્રમાણે કિંમતો આપણે પછી મૂકી દેવાની પ્રમાણિત વિચલન જે આપણે ગણવાનું છે તો એ રીતે આપણે 45000 જો આ સરવાળો આપણે 990 n બરાબર આપણે જો 50 છે માઇનસ પછી આપણે આ સિગ્મા FIXI નો 1370 છે હા અને એના ભાગ્યા 50 અને 12 એનો વર્ગ આવશે તો આ રીતે તમે એનું સાદું રૂપ છે આપી દીધું આગળ અને પ્રમાણિત વિચલન આવી જાય જો આપણને પ્રમાણિત વિચલનાંક શોધવાનું કીધું હોય સાથે તો આપણે હમણાં જેમ મધ્યક મેળવીએ એમ મધ્યક મેળવી લેવાનું અને એને સૂત્રમાં મૂકો એટલે એ માપ પણ મળી જાય બરાબર તો વિદ્યાર્થી મિત્રો વિડીયોની જે અવધિ છે એ પ્રમાણે આપણે આ દાખલો તમે બાકીનો જે છે એ તમે ગણી નાખજો અને આવી રીતે સ્વાધ્યાય 4 જે છે એમાં જે દાખલા હોય પ્રમાણિત વિચલનના તમને આપ્યા જશે એ જાતે તમે ગણી નાખજો હોમવર્કમાં સમજી અને આ રીતે બરાબર તો આપણે આ જે પ્રમાણિત વિચલન વિશેના જે દાખલા છે એ આજે આપણે શીખ્યા તો સ્વાધ્યાય 4માં આના જેવા દાખલા હોમવર્કમાં તમે ચોક્કસ ગણી નાખજો આપણે એકમ કસોટીમાં આ રીતે છે પછી આગળના જે માપ આપણે છે એના જે દાખલા છે એ પછી આપણે ક્રિસમસ પછી આપણે ગણીશું આપણે એકમ કસોટીમાં અહીંયા સુધીના આપણે દાખલા છે તો ચોક્કસ એ બધા ગણી નાખજો અને અભ્યાસ જે છે એ નિયમિત કરતા રહેજો અસ્તુ આભાર અને ધન્યવાદ